हेलो फ्रेंड, वेलकम टू जीपीएससी ऑनलाइन। तो विद्यार्थी मित्रों, आज ना लेक्चर नी अंदर आपणे शीखवानुं छे लॉजिक गेट। विद्यार्थी मित्रों, तमे एसएससी सीजीएल लेवल नी एग्जाम, कोई रेलवे नी एग्जाम के विविध बैंक नी एग्जाम नी प्रिपरेशन करता हो तो विद्यार्थी मित्रों, कॉम्प्यूटर ना पोर्शन मां लॉजिक गेट ना क्वेश्चन अवारनवार पूछाता होय छे। तो विद्यार्थी मित्रों, शुरुआत करिए लॉजिक गेट थी। पहेलो ज क्वेश्चन आवशे विद्यार्थी मित्रों, लॉजिक गेट एटले शू? तो पहला आपणे डेफिनेशन ने समझिए। जे परिपथ ने एक अथवा एक थी वधारे शू होय, इनपुट होय, पण ओनली एंड ओनली फक्त एक ज शू होय, आउटपुट होय, तो आवा परिपथ ने लॉजिक गेट कहेवामां आवे छे। फरी एक वक्त रिपीट करूँ, जे परिपथ ने एक अथवा एक थी वधारे शू होय, इनपुट होय, पण फक्त ने फक्त एक ज शू होय, आउटपुट होय, तो आवा परिपथ ने लॉजिक गेट कहेवामां आवे छे। चलो, इंट्रोडक्शन मेळवी लीधुं, डिफाइन करी दीधुं लॉजिक गेट ने। हवे आपणे लॉजिक गेट नुं शू भणीशुं? क्लासिफिकेशन। आ विद्यार्थी मित्रों, तमारी माटे सौथी इम्पोर्टंट छे लॉजिक गेटनું ક્લાસિફિકેશન। તો લોજિક ગેટના મુખ્યત્વેનું પ્રકાર પાડવા હોય તો લોજિક ગેટના મુખ્ય ત્રણ પ્રકાર છે, બેઝિક ગેટ, યુનિવર્સલ ગેટ અને સ્પેશિયલ ગેટ। અને સ્પેશિયલ ગેટનું બીજું નામ છે એરિથમેટિક ગેટ। તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, લોજિક ગેટના મુખ્ય ત્રણ પ્રકાર છે। પહેલું બેઝિક ગેટ, બીજું યુનિવર્સલ ગેટ અને ત્રીજું સ્પેશિયલ ગેટ। સ્પેશિયલ ગેટનું બીજું નામ છે એરિથમેટિક ગેટ। હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખીશું, કયા ગેટ બેઝિક ગેટમાં છે, કયા ગેટ યુનિવર્સલ ગેટમાં છે અને કયા ગેટ સ્પેશિયલ ગેટમાં છે, એના વિશેની ચર્ચા કરીએ। તો ખાસ ધ્યાન રાખીશું, નોટ, એન્ડ અને ઓર આ ત્રણ ગેટ એવા છે જેનો સમાવેશ શેમાં થયેલો છે, બેઝિક ગેટમાં થયેલો છે। એટલે કે આપણા મુખ્ય મૂળભૂત ત્રણ ગેટ છે, અને કયા કયા? નોટ, એન્ડ અને ઓર। ત્યારબાદ આગળ વધીએ, નેન્ડ અને નોર આ બે ગેટ છે યુનિવર્સલ ગેટમાં। યુનિવર્સલ ગેટ એટલા માટે કીધેલું છે કે નેન્ડ અને નોરમાંથી તમે દરેક ગેટ બનાવી શકો છો। તમે સ્ક્રીન ઉપર બધા ગેટ જોઈ શકો છો, નેન્ડ અને નોરમાંથી બનાવી શકો છો। એટલા માટે જ નેન્ડ અને નોરને યુનિવર્સલ ગેટ તરીકે ઓળખવામાં આવે છે। અને ત્યારબાદનું લાસ્ટ સ્પેશિયલ ગેટ, કે જેને એરિથમેટિક ગેટ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સમાવેશ એક્સક્લુઝિવ ઓર અને એક્સક્લુઝિવ નોર, એટલે કે ટૂંકમાં એક્સઓર ગેટ અને એક્સનોર ગેટ, જેનો સમાવેશ સ્પેશિયલ ગેટમાં થયેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે, લોજિક ગેટના મુખ્ય પ્રકાર જણાવો, ત્રણ પ્રકાર છે, બેઝિક ગેટમાં કયા ગેટ આવી શકે, તો નોટ ગેટ, એન્ડ ગેટ અને ઓર ગેટ, કયા ગેટ યુનિવર્સલ ગેટ છે, નેન્ડ અને નોર યુનિવર્સલ ગેટ તરીકે ઓળખવામાં આવે છે, કયા ગેટ સ્પેશિયલ ગેટમાં આવશે, એક્સઓર ગેટ અને એક્સનોર ગેટ સ્પેશિયલ ગેટમાં આવશે। બીજો ક્વેશ્ચન બી પૂછાય, લોજિક ગેટની સંખ્યા જણાવો, તો ટોટલ તમે સંખ્યા ગણો તો લોજિક ગેટની સંખ્યા થાય સાત। તો આ વિદ્યાર્થી મિત્રો હતું ક્લાસિફિકેશન ઓફ લોજિક ગેટ। હવે દરેક લોજિક ગેટને આપણે વિસ્તારથી જોઈએ। ચલો, પહેલું ગેટ છે નોટ ગેટ। દરેક ગેટ હશે એની આપણે સિમ્બોલની ચર્ચા કરીશું, એનું બુલિયન એક્સપ્રેશનની ચર્ચા કરીશું અને એના ટ્રુથ ટેબલની ચર્ચા કરીશું। તો પહેલો ગેટ છે નોટ ગેટ, જેનો સિમ્બોલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। નોટ ગેટમાં જે પણ તમે ઇનપુટ આપશો એનું ઇન્વર્ટ થઈને આવશે, એટલે કે એનું બાર થઈને આવશે। શું થઈને આવશે? એનું બાર થઈને આવશે। ચલો, હવે આને બુલિયન ઇક્વેશન, બુલિયન એક્સપ્રેશન, મેથેમેટિકલ એક્સપ્રેશન આ ગેટને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરી શકું? તો આઉટપુટ તરીકે હું વાય લઈ લઉં, તો વાય ઇક્વલ ટુ એ બાર, તો આનું એક્સપ્રેશન શું થશે નોટ ગેટનું? વાય ઇક્વલ ટુ એ બાર। હવે ટેબલની ચર્ચા કરવાના છે, ખાસ ધ્યાન રાખીશું,
કે ઇનપુટની પોસિબિલિટી કઈ રીતે ચેક કરાય, તો ખાસ ધ્યાન રાખજો, એક સૂત્ર છે 2n, એની પોસિબિલિટી થઈ શકે. સપોઝ મારા ગેટનું ઇનપુટ 1 છે, તો કેટલી પોસિબિલિટી થાય ઇનપુટ માટે? તો ચલો n બરાબર 1 લઈ લો, 2^1, આન્સર શું થશે? 2 પોસિબિલિટી તમે ઇનપુટમાં આપી શકો. કઈ 2 પોસિબિલિટી? તો કોમ્પ્યુટર 0 અને 1 જ સમજે છે. તો જો અહીંયા 0 લખેલું છે અને અહીંયા શું લખેલું છે? 1 લખેલું છે. હવે ખાસ અહીંયા 0 ઇનપુટ આપીશ, એનું 12 થઈને આવશે, એટલે કે ઇન્વર્ટ થઈને આવશે, તો સીધો આન્સર થશે 0 નાખશું તો ઇનપુટ શું 12 આવશે? 1 12 આવશે. ત્યારબાદ 1 ઇનપુટમાં નાખીશું તો એનું ઇન્વર્ટ થઈને શું આવશે? 0 થઈને આવશે. તો આ વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન છે નોટ ગેટની. ફરી એક વખત રિપીટ કરાવું, નોટ ગેટ નો સિમ્બોલ જોઈ શકો છો, બુલિયન એક્સપ્રેશન y = a^ થશે, જે ઇનપુટ નાખશો એનું 12 થઈને 12 આવશે, 0 નાખીશું તો 1 અને 1 નાખીશું તો 0 થઈને 12 આવશે. તો આ વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન હતી નોટ ગેટને લઈને. ચલો ત્યારબાદનું ગેટ છે એન્ડ ગેટ. કયો ગેટ છે? એન્ડ ગેટ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એન્ડ ગેટ આવે એટલે તમારે એટલું યાદ રાખજો, ગુણાકાર. શું યાદ રાખવાનું છે? ગુણાકાર. પહેલાં તમે સિમ્બોલ જોઈ શકો છો, આ એન્ડ ગેટનો સિમ્બોલ છે. ચલો ઇનપુટ તરીકે હું 2 વસ્તુ લઈ લઉં છું, A અને B. ચલો આનું આઉટપુટ શું બહાર આવશે? તો કે ગુણાકાર થઈને બહાર આવશે. શું થઈને બહાર આવશે? ગુણાકાર થઈને બહાર આવશે, એટલે કે A × B. તો ચલો એનું બુલિયન એક્સપ્રેશન શું થયું? તો આઉટપુટ તરીકે હું y લઈ લઉં તો y = ab. તો ચલો y = ab કોનું એક્સપ્રેશન છે? એન્ડ ગેટનું છે. ચલો હવે ટેબલમાં આવીએ. આ કઈ રીતનું છે? કોઈ ગોખવાનું નથી. ચલો પોસિબિલિટી કેટલી હોય? તો કે 2n હોય. ચલો n બરાબર અહીંયા કેટલા છે? 2 છે. તો 2^2, 2 નો વર્ગ શું થાય? 4 થાય, એટલે કે 4 પોસિબિલિટી થાય. તો ચલો ટ્રીક આપી દઉં, કઈ રીતની 4 પોસિબિલિટી કરવાની? ઇનપુટ 2 છે, A અને B. ચલો ગોઠવવાનું છે 4 પોસિબિલિટી. તો યાદ રાખજો, 00 પહેલાં લખવાનું, 11 લખવાનું, 0101. આ તમારી પોસિબિલિટી થઈ ગઈ. હવે તમારે ટેબલ પૂરવું છે. ચલો હવે ખાસ ધ્યાન રાખીશું, બંનેનો ગુણાકાર કરે જવાનો છે. 0×0 શું થશે? 0 થશે. 0×1 શું થશે? 0 થશે. 1×0 શું થશે? 0 થશે. 1×1 શું થશે? 1 થશે. તો આ વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન છે તમારા એન્ડ ગેટની. એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો સાવ ઇઝી રીતે પૂછાય છે, કદાચ ટેબલ આપી દે, આ કયા ગેટનું ટેબલ છે, અથવા જે લેટેસ્ટ ટ્રેન્ડ ચાલે છે એક્સપ્રેશન આપી દેશે, આ એક્સપ્રેશન કયા ગેટનું છે. બહુ જ ઇઝી પેપર હોય, સિમ્બોલ આપશે, આ સિમ્બોલ કયા ગેટનો છે, આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો એન્ડ ગેટમાં આપણે શું કર્યું? ઇનપુટ આપ્યું, એનું ગુણાકાર થઈને શું આવે છે? 12 આવે છે, અને y = ab. તો આ વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન હતી એન્ડ ગેટને લઈને. ચલો એન્ડ ભણ્યા ને, તો જોડે ને જોડે આપણે નેન્ડ ભણી નાખીએ. કેમ? કારણ કે એન્ડનું ઊંધું કરી નાખો તો શું બની જાય? નેન્ડ બની જાય. ચલો ક્લિયર. એન્ડ ગેટ વત્તા નોટ કરી નાખો તો પણ શું બની જાય? નેન્ડ ગેટ મળી જાય. ચલો પહેલા સિમ્બોલ જોઈ લઈએ. ઇનપુટ નાખીએ A × B. ચલો એન્ડ ગેટમાં શું મળતું હતું? AB મળતું હતું. અને હવે આ તો નેન્ડ છે, એનું ઊંધું કરવાનું, તો AB નો 12. તો આ વિદ્યાર્થી મિત્રો એક્સપ્રેશન થઈ ગયું કયા ગેટનું? નેન્ડ ગેટનું. ચલો એક્સપ્રેશન લખાવો, y = a×b નો 12. ચલો આ કયા ગેટનું એક્સપ્રેશન થઈ ગયું? નેન્ડ ગેટનું એક્સપ્રેશન થઈ ગયું. ચલો આઉટપુટ ફોલો કરાવો. ઇનપુટ કેટલા છે? 2^n હોય. ચલો ઇનપુટ આપણે 2 આપ્યા, પોસિબિલિટી કેટલી મળશે? 4 મળશે. કઈ 4? 0011 0101. ટોટલ આવી રીતની 4 પોસિબિલિટી થઈ ગઈ. ચલો
હવે શું કરવાનું, તમને એન્ડ ગેટનું તો આવડે છે ને, પહેલાં ઈ કરી નાખો. ઝીરો ઇન્ટુ ઝીરો ઝીરો, ઝીરો ઇન્ટુ વન ઝીરો, વન ઇન્ટુ ઝીરો ઝીરો, વન ઇન્ટુ વન વન. આ જવાબ નથી વિદ્યાર્થી મિત્રો, આ તો એન્ડ ગેટનો જવાબ છે એ બી. આપણે શું લાવવાનું છે, એ બીનો બાર. તો હજી આનું ઊંધું કરવાનું, તો આ બધા વન થશે અને અહીંયા શું આવશે, ઝીરો આવશે. તો આ વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન છે તમારા નેન્ડ ગેટની. ક્વેશ્ચન આ રીતનું આવશે, વાય ઇક્વલ ટુ એ બી બાર કયા ગેટનું રિપ્રેઝન્ટેશન છે, નેન્ડ ગેટનું. સિમ્બોલ પૂછાય, ટેબલ આપી દે, ઓળખો આ કયા ગેટનું ટેબલ છે. તો આપણો આન્સર આવશે નેન્ડ ગેટ. તો વિદ્યાર્થી મિત્રો આ ઇન્ફોર્મેશન હતી નેન્ડ ગેટને લઈને. ચલો ત્યારબાદ આગળ વધીએ, ઓર ગેટ. ટ્રીક આપી દઉં, યાદ રાખજો સરવાળો. શું યાદ રાખવાનું છે, સરવાળો. ચલો સિમ્બોલ જોઈ શકો છો તમે ઓર ગેટનો. ચલો બે ઇનપુટ આપીએ, એ અને બી, સરવાળો થઈને બહાર આવે, એટલે કે એ પ્લસ બી. તો તમે જ મને બુલિયન એક્સપ્રેશન લખાવો, આઉટપુટ ઇક્વલ ટુ શું લખાશે, એ પ્લસ બી. ચલો આ કયા ગેટનું એક્સપ્રેશન થઈ ગયું, ઓર ગેટનું એક્સપ્રેશન થઈ ગયું. ટેબલ ઉપર આવો. ચલો ઇનપુટ કેટલા છે, બે છે. પોસિબિલિટી કેટલી થશે, ચાર પોસિબિલિટી થશે. કઈ ચાર, સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઝીરો ઝીરો વન વન, ઝીરો વન ઝીરો વન. ચલો રેડી, હવે તમારે શું કરવાનું છે, સિમ્પલ સરવાળો કરવાનો છે. ધ્યાન રાખજો પણ સરવાળામાં, ઝીરો પ્લસ ઝીરો ઝીરો, ઝીરો પ્લસ વન વન, વન પ્લસ ઝીરો વન. છેલ્લામાં ખાસ ધ્યાન રાખીશું, વન પ્લસ વન મેથ્સમાં ટુ થાય, પણ અહીંયા આપણે કોમ્પ્યુટર ચાલે છે, વન પ્લસ વન એટલે કે વન. સિમ્પલ હાયર લોજિક વત્તા હાયર લોજિક, તો જવાબ હાયર લોજિક જ થાય, એટલે કે વન પ્લસ વન અહીંયા શું થશે, વન થશે. તો આ વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન અમારી હતી ઓર ગેટને લઈને. ફરી એક વખત સમજાવું, સિમ્બોલ ડ્રો કર્યો, ઓર ગેટમાં સરવાળો થાય, વાય ઇક્વલ ટુ એ પ્લસ બી કોનું એક્સપ્રેશન છે, ઓર ગેટનું એક્સપ્રેશન છે. ટેબલ ઓળખવાનું થયું, સરવાળો કરવાનો છે, અને આ ટેબલ કયા ગેટનું છે, આન્સર આવશે ઓર ગેટનું ટેબલ છે. તો આ વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન હતી તમારી ઓર ગેટને લઈને. જેને ઓર આવડે એને બાય ડિફોલ્ટ શું આવડે, નોર ગેટ આવડે. ઓર ગેટનો જે જવાબ આવ્યો એનું ઊંધું કરી નાખો તો શું મળી જાય, નોર ગેટ મળી જાય, અથવા ઓર પ્લસ નોટ ઇઝ ઇક્વલ ટુ નોર, આ રીતે પણ તમે બોલી શકો. ચલો સિમ્બોલ જોઈ શકો છો, ઇનપુટમાં આપણે એ અને બી આપીએ, ઘડી કા ભૂલી જાઓ, સરવાળો કરો તો એ પ્લસ બી થાય, અને આ તો ભાઈ નોર છે તો ઉપર શું કરવું પડશે, બહાર કરવો પડશે. તો ચલો બુલિયન એક્સપ્રેશન તમે જ મને લખાવો, વાય ઇક્વલ ટુ શું થશે, એ પ્લસ બીનો બાર. તો આ મેથેમેટિકલ એક્સપ્રેશન બુલિયન એક્સપ્રેશન કયા ગેટનું થયું, નોર ગેટનું થયું. ચલો આવો ટ્રુથ ટેબલમાં, ઇનપુટની સંખ્યા કેટલી છે, બે છે, તો ચાર ઇનપુટ તમે ચાર પોસિબિલિટી કરી શકો, ઝીરો ઝીરો વન વન ઝીરો વન ઝીરો વન, આ તો લખી જ નાખવાનું છે. ચલો હવે નોર ગેટનું કાઢવાનું છે આપણે આઉટપુટ, પહેલાં ઓરનું તો કરો. તો ઝીરો પ્લસ ઝીરો ઝીરો, ઝીરો પ્લસ વન વન, વન પ્લસ ઝીરો વન, અને વન પ્લસ વન શું થશે, વન થશે. ચલો આ તો બધાને આવડતું હતું, હવે એનું શું કરવાનું છે, ઇન્વર્ટ કરવાનું છે, કારણ કે એ પ્લસ બી નથી જોતું. એ પ્લસ બી લઈને એનો શું કરવાનો છે, બાર કરવાનો છે. તો આનું રિવર્ટ કરી નાખો, અહીંયા વન આવશે, આ બધામાં શું આવશે, એનું ઇન્વર્ટ કરી નાખ્યું એટલે ઝીરો થઈ ગયું. આ એક્સપ્રેશન થઈ ગયું તમારું નોર ગેટનું. તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત રિવાઇઝ કરાવી દો, સિમ્બોલ કોનો છે, નોર ગેટનો, એ પ્લસ બીનો બાર એક્સપ્રેશન કયા ગેટનું છે, નોર ગેટનું છે. આ ટેબલ કોનું છે, આન્સર શું આવશે, નોર ગેટનું ટેબલ છે. આ વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન હતી તમારી નોર ગેટને લઈને. ચલો આટલા ગેટ જનરલી બધા સ્ટુડન્ટને જો પ્રિપરેશન કરો તો આવડતા જ હોય. હવે વિદ્યાર્થી મિત્રો બે ઇમ્પોર્ટન્ટ છે, એક્સક્લુઝિવ ઓર ગેટ અને એક્સક્લુઝિવ નોર ગેટ.
तो पहला आपणे जोईए कयो गेट एक्सोर गेट, कयो गेट एक्सोर गेट। चलो सिम्बोल खास ध्यान राखीशुं, अहींया ध्यान राखजो सिम्बोल कई रीते ड्रॉ थतो होय छे, बराबर। ए इंटू बी आपीशुं ने, एक्सक्लूसिव ओरनुं एक्सप्रेशन छे ने, ए प्लस ओर बी आ रीतनुं मळे छे। ओके, तो मैथमेटिकल एक्सप्रेशन केवुं थशे, वाय इक्वल टू ए प्लस ओर बी। तो आ कोनुं एक्सप्रेशन थई गयुं तमारुं, एक्सक्लूसिव ओरनुं। चलो आटलू क्लियर थई गयुं। હવે ટેબલ ઉપર આવો, ઇનપુટ કેટલા છે? બે ઇનપુટ છે, તો પોસિબિલિટી કેટલી? ચારની મળશે। કયા ચારની? 0011 0101। એક્સક્લુઝિવ ઓર ગેટનું આઉટપુટ એ પ્લસ ઓર બી મળે છે। શું મળે છે? એ પ્લસ ઓર બી મળે છે। આનું આઉટપુટ વિદ્યાર્થી મિત્રો હવે તમારે પૂરવાનું થશે। તો ચલો હું તમને એક સિમ્પલ ટ્રીક આપી દઉં। શું ટ્રીક આપું? કે જે ઇનપુટ સેમ છે, તો જો અહીંયા 00 સેમ છે ને, તો બાય ડિફોલ્ટ લખી જ નાખવાનું શું? 0। તો એવી જ રીતે જો 11 સેમ લોજિક છે ને, અહીંયા લખી જ નાખવાનું શું? 0। અહીંયા અલગ અલગ છે ને, તો લખી નાખવાનું 1। શું લખી નાખવાનું? 1। ક્લિયર? ફરી એક વખત રિપીટ કરું, એ પ્લસ ઓર બીનું ટેબલ પૂરવાનું છે, ખાસ ધ્યાન રાખજો। સેમ લોજિક હોય, સેમ લોજિક હોય, ફટ દઈને શું મૂકવાનું? 0 મૂકી દેવાનું। સેમ લોજિક હોય ત્યાં ફટ દઈને શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું। અલગ અલગ લોજિક હોય તો તમારે લખવાનું છે, શું લખવાનું છે? 1 લખવાનું છે। તો આ વિદ્યાર્થી મિત્રો એક્સક્લુઝિવ ઓર ગેટ છે। ચલો ઓકે, એઝ અ હું છું બી ઇલેક્ટ્રોનિક્સ, પોતે મારો આ કોર સબ્જેક્ટ છે, ફટાફટ તમને આનું પ્રૂફ આપી દઉં છું કે આ 0 કઈ રીતનું આવેલું છે। ઓકે, તો ખાસ ધ્યાન રાખજો। ચલો એક્સક્લુઝિવ ઓર છે એનું એક્સપ્રેશન આ રીતનું છે, એ પ્લસ ઓર બી। શું છે? એ પ્લસ ઓર બી, અને છૂટું પાડો ને તો આ રીતે ટેકનિકલ ટર્મમાં લખાય, એ બાર બી વત્તા એ બી બાર, આ રીતે લખાતું હોય છે। તો હવે ઇનપુટ મને આપો, ચલો 0 છે એનો બાર કરવાનું કીધું છે, તો અહીંયા હું શું લખીશ? 1 લખીશ। બીની કિંમત શું છે? 0 છે, તો અહીંયા 0 લખીશ, વત્તા ચલો એની કિંમત શું છે? 0 છે, ચલો બીની કિંમત શું છે? 0 છે, પણ અહીંયા શું છે? 12 છે, તો અહીંયા શું કરીશ? 1 કરીશ। 1 ઇન્ટુ 0 0 થશે, 0 ઇન્ટુ 1 શું થશે? 0, 0 પ્લસ 0 શું થશે? 0, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। આ રીતે તમે જાતે પ્રેક્ટિસ કરીને દરેકના જવાબ લાવી શકો છો કે એ પ્લસ ઓર બીને છૂટું પાડું, એ બાર બી પ્લસ એ બી બાર લખાય, ને એનું એક પ્રૂફ મેં તમને આપી દીધું કે 0 કઈ રીતે આવ્યા। આ રીતે તમે સરળતાથી બીજા આઉટપુટ પણ ચેક કરી શકો છો, પણ એક્ઝામમાં આવો ટાઈમ હોતો નથી, ત્યાં ટ્રીકો જ ચાલતી હોય છે। સેમ લોજિક હોય આન્સર શું મૂકી દેવાનો? 0 મૂકી દેવાનો। તો આ વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન હતી તમારી એક્સક્લુઝિવ ઓર ગેટને લઈને। ચલો લાસ્ટ એક્સનોર ગેટ, કાંઈ કરવાનું નથી, જે એક્સોર ગેટ આવ્યું એનું ઇન્વર્ટ કરી નાખો, શું મળી જાય? એક્સનોર ગેટ મળી જાય। સ્ક્રીન ઉપર સિમ્બોલ જોઈ શકો છો, એ બી એ પ્લસ ઓર બી નો શું કરવાનું? બાર કરવાનું। ચલો રેડી, તો આપણું ઇક્વેશન શું થશે? વાય ઇક્વલ ટુ એ પ્લસ ઓર બી નો બાર। ચલો ટેબલમાં આવો, ઇનપુટ 2 છે, પોસિબિલિટી કેટલી થઈ છે? 4 પોસિબિલિટી, 0011 0101। ચલો એક્સ નોર નથી આવડતું, કાંઈ વાંધો નહીં, એક્સક્લુઝિવ ઓર તો આવડે છે ને। સેમ લોજિક હોય અહીંયા શું મૂકવાનું? 0 મૂકવાનું। સેમ લોજિક હોય અહીંયા શું મૂકવાનું? 0 મૂકવાનું। બાકી બધામાં શું મૂકવાનું? 1 મૂકવાનું। હવે એનું શું કરવાનું? ઊંધું કરો તો તમારું એક્સ નોર થઈ જાય। ઊંધું કરો, 1 0 0 1, ક્લિયર? 0 હતું તો 1 કર્યું, 1 1 હતું તો 0 કર્યું, 0 હતું તો શું કર્યું?
વન કર્યું. તો આ વિદ્યાર્થી મિત્રો તમારી ઇન્ફોર્મેશન હતી એક્સ નોર ગેટને લઈને. ક્વેશ્ચન આવો આવે, વાય ઇક્વલ ટુ એ પ્લસ ઓર બી નો બાર, કયા ગેટનું એક્સપ્રેશન છે? આન્સર આવશે એક્સક્લુઝિવ નોર ગેટનું. ત્યારબાદ સિમ્બોલ આપશે, ઓળખો આ કયા ગેટનો સિમ્બોલ છે. ત્યારબાદ ટેબલ આપશે, કયા ગેટનું ટેબલ છે? આન્સર આવશે એક્સનોર ગેટનું ટેબલ છે. તો આ વિદ્યાર્થી મિત્રો તમારી ઇન્ફોર્મેશન હતી લોજિક ગેટને લઈને. ચલો હવે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીની એક્ઝામમાં આ લેક્ચરમાંથી કેવા કેવા ક્વેશ્ચન આવેલા છે એના ઉપર એક નજર કરીએ. પહેલો ક્વેશ્ચન છે મૂળભૂત ગેટની સંખ્યા. બેઝિક ગેટની સંખ્યા પૂછી, ટોટલ પૂછેલી નથી. તો બેઝિક ગેટ જેની સંખ્યા કેટલી છે? ત્રણ છે, નોટ ગેટ, એન્ડ ગેટ અને ઓવર ગેટ. બીજો ક્વેશ્ચન, ખાલી જગ્યા ગેટને યુનિવર્સલ ગેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આન્સર આવશે નેન્ડ અને નોર ગેટને યુનિવર્સલ ગેટ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ ગેટમાંથી બધા જ ગેટ તમે બનાવી શકો છો. એટલા માટે જ નેન્ડ અને નોર ગેટને યુનિવર્સલ ગેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણું લેક્ચર હતું લોજિક ગેટને લઈને. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમારી માટે આ લેક્ચર નવું હશે, તમને ખૂબ જ આ લેક્ચર પસંદ આવ્યું હશે, અને તમારા પ્રતિભાવ મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નવા લેક્ચર સાથે. ત્યાં સુધી જોતા રહો GPSC ઓનલાઈન. થેન્ક યુ.